તો હવે વાત કરીશું ચોમાસું કેટલું દૂર તો ચોમાસાએ જોરદાર સ્પીડ પકડી છે અરબ સાગરમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે ચોમાસુ કેરળથી હવે માત્ર દોઢસો કિલોમીટર જેટલું દૂર છે બે દિવસના વિરામ બાદ ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે ચોમાસાએ અંદમાન નિકોબારમાં મોટો ભાગ કવર પણ કર્યો છે વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે મે ડિપ્રેશન ડિપ્રેશન સર્જાવાની સંભાવના અનુમાન પ્રમાણે બન્યો બાદમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન વાવાઝોડાની સંભાવના પણ વધુ પ્રબળ બની છે હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસનો આશાવાદ ગુજરાતમાં દસથી વધુ બેઠક જીતવાનો કોંગ્રેસનો આશાવાદ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો આશાવાદ કોંગ્રેસ પ્રભારી વાસનિક હાલ અમદાવાદના પ્રવાસે છે તેમણે કહ્યું કે ચાર જૂને પરિવર્તન જોવા મળશે સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારોને મળીશું અને સજાગ રહેવા કહેવાશે गुजरात में हम पहले से ही कहा करते थे कि 10 से अधिक सीटों पर जीतने का लोगों के समर्थन का हमें पूरा भरोसा है और ये आश्चर्य नहीं होगा अगर इस तरह के परिणाम गुजरात में आते हैं तो और पूरे मुल्क में परिवर्तन की लहर चली हुई है चार तारीख को जब वोटों की गिनती होगी मैं समझता हूं कि यहां पर परिवर्तन होगा हम यहां पर आज हमारे तमाम प्रत्याशियों से मिलेंगे जिले के एवं शहर के अध्यक्षों से मिलेंगे और उनके तमाम साथियों से बातचीत करते हुए ये प्रक्रिया के आखिरी तक वो सजग रहे ध्यान रखे और ये बात का एहसास रखे कि चुनाव की प्रक्रिया ख़त्म होने में और भी समय बचा है તો થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના કુવાન્ટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે મહત્વનું છે કે સરકાર દ્વારા નસવાડી તાલુકાની બેતાળીસ જેટલી સસ્તા અનાજની દુકાનો માટે બસ્સો ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાન્ટ તાલુકાના તોતેર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એકસો ઓગણપચાસ ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો 115 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકોએ જથ્થો મેળવવા માટે 17 લાખ રૂપિયા જમા પણ કરાવ્યા હતા તે નાણા અટવાઈ ગયા છે જેને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલકો દાણનો જથ્થો ઝડપથી ફાળવવા માટે માંગ કરી રહ્યા છે એપીએસ દુકાનદારો દ્વારા એપ્રોક્સિમેટ 50 રૂપિયા કિલો લેખે પૈસાની ભરપાઈ કરવામાં આવેલ છે પરંતુ રિપ્લેસ થઈને જથ્થો આવે છે રિપ્લેસમેન્ટ આવેલ જથ્થો એફઆરએલ દ્વારા પાસ થશે તો તેનું વિતરણ અત્યારેથી કરવામાં આવશે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સોળ કિલોમીટરની ટનલ માટે છોતેર થી વધુ સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટરની નું નિર્માણ ચાલી રહ્યું છે કુલ લંબાઈમાં સોળ કિલોમીટરનું ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરી ખોદકામ કરવામાં આવશે જ્યારે બાકીના પાંચ કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટર્નલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે યાર્ડકાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ ગેન્ટ્રી અને મશીનોથી સજ્જ કરવામાં આવ્યા છે સ્ટીંગ શેડ સ્કેટિંગ એરિયા બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયા બનાવાયા છે ખેડાના કાજીપુરા પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા વેરહાઉસમાં આગ લાગી હતી ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે તો વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ હત્યાની અદાવતમાં ત્રણ મકાનોમાં આગ ચંપી કરવામાં આવી અરવલ્લીના શામળાજીના ગલીસમોરો ગામની આ સમગ્ર ઘટના છે ત્રણ મકાનોમાં આગ ચંપી થઈ ફાયરની ટીમે કાબુ મેળવ્યો છે તેર દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હતી આ અદાવતમાં આરોપીઓના ત્રણ ઘરમાં આગ ચંપી હત્યા કેસના આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે આગના બનાવ બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો હત્યા અને આગ ચંપીના બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો છે તો અમદાવાદમાં નિકોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રામદેવ એસ્ટેટમાં આવેલા એલઇડી બનાવતી ફેક્ટરી લાઇટ પેલેસના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી ફેક્ટરીમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે આજે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ચાળીસ ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયું છે જ્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો વોટર પાર્ક બાગ બગીચા અને તળાવ કિનારાનો સહારો લેતા હોય છે પરંતુ અમદાવાદમાં આવેલા તળાવોની હાલ શું સ્થિતિ છે તે માટે ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કરી થી બચવા માટે આખો દિવસ કોક્રીટના જંગલની અંદર વસતા હોય છે ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આ તળાવનો સહારો લેતા હોય છે પરંતુ તળાવમાં ન તો એક પણ ટીપું પાણી છે અને લોકોએ પણ અત્યારે હાલ આ તળાવ જે છે તે ક્રિકેટની પીચ બનાવી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગરમીથી રાહત મળે તે માટે તળાવ છે ગાર્ડન છે તે પ્રકારના આ જે વિસ્તારોમાં જે લોકો જે છે તે આશરો લેતા હોય છે પરંતુ અહીંયા તો આશરો પણ ન લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ જોવા મળી રહી છે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરીજનો ગરમીથી બચવા માટે વોટર પાર્ક સ્નો પાર્ક અને દરિયા કિનારાનો પ્રવાસ ખેડી રહ્યા છે તો કોઈ વધતા ગરમીના પારાથી બચવા માટે ગાર્ડન કે તળાવનો સહારો લેતા હોય છે અમદાવાદમાં એકસો ચાળીસ જેટલા તળાવો આવેલા છે પરંતુ ન્યૂઝ એટીના રિયાલિટીમાં કેટલાક તળાવોમાં પાણીનું એક પણ ટીપું ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રોજાનું તળાવ અમદાવાદની શોભા વધારતું સરખેજ રોજાનું આ તળાવ એકદમ છે આમ તો સરખેજ રોજાનું તળાવ ઐતિહાસિક તળાવ છે જે છસો વર્ષ પૂર્વે બંધાયેલું સત્તર એકરમાં ફેલાયેલું છે આ તળાવની ફરતે અવનવા મોન્યુમેન્ટ પણ આવેલા છે જેથી પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું થઈ શકે પરંતુ તળાવમાં હાલ એક ટીપું પણ પાણી ન હોવાના કારણે લોકો માટે આજે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે તળાવમાં પહેલા અડાલ થી પાણી છે અને વર્લ્ડ હેરિટેજમાં આવેલી આ ઇમારત ને આવી દુર્દશા છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે કોર્પોરેશન આના પ્રત્યે કોઈ ધ્યાન નથી એટલા માટે કે આ એક મોન્યુમેન્ટ છે એને અનાર્થ તરીકે છોડી દેવામાં આવ્યું છે એવું નથી કે માત્ર સરખેજના ઐતિહાસિક તળાવમાં જ પાણી નથી પરંતુ ચાંદલોડિયા ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ચાંદલોડિયાના તળાવ પણ ખાલી ખમ છે આ તળાવનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ તળાવ સાબિત થઈ શકે તેમ છે પરંતુ હાલ તળાવમાં પાણી નથી એટલે ઘરમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડે છે આ અત્યારે ગરમીનું તાપમાન એટલું વધી રહ્યું છે કે ચારે કોર જનતા ત્રાહીમામ થઈ રહી છે આપણે લોકોએ અને સરકારના મુક્કમ જે પણ અધિકારીઓ છે એમને પણ વૃક્ષારોપણ કરાવવું જોઈએ અને આપણો આ ચાંદલોડિયા જે તળાવ છે એ ચાંદલોડિયા તળાવ પરિપક્વ રૂપે એવી રીતે થાય કે આમાં પાણીનો સિંચય થાય જેના કારણે કે તાપમાનમાં થોડીક ઠંડક અને નરમાઈ બને જેથી અહીંયા લોકો આવે બેસે અત્યારે કાળજાળ ગરમીમાં એટલો પ્રકોપ છે કે લોકોને ત્રાહીમામ અને ત્રાહીમામ થઈ રહ્યું છે અમદાવાદમાં અનેક તળાવો આવેલા છે અને અનેક તળાવોમાં એવા પણ તળાવો છે કે જ્યાં એક પણ ટીપું પાણી ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ચાંદોડિયા વિસ્તારમાં આવેલું તળાવ છે પણ મોટા વિસ્તારની ફેરવાયેલું છે પરંતુ ત્યાં પાણી જે છે અતે જોવા મળી રહ્યું છે પક્ષીઓ પણ ઉડી રહ્યા છે પરંતુ પાણી નથી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે ફરતે લોકો ફરી શકે લોકો ગરમીમાં રાહત અનુભવી

હોય રાણીપ હોય કે પછી સરખેજ હોય આ તમામ ઉનાળાના સમયમાં બંજર જેવા થઈ ગયા છે અમદાવાદમાં આમ તો કોર્પોરેશન હસ્તક અંદાજીત એકસો તેર જેટલા અને કલેક્ટર હસ્તક ત્રીસ જેટલા તળાવો આવેલા છે પરંતુ આ તળાવમાં ઘણા ખરા તળાવો ખાલી ખમ છે ઉનાળાના સમયમાં આ તળાવોમાં પાણી ભરવામાં આવે તો લોકોને ગરમીથી રાહત મળશે